માળિયા હાટીનામાં સૌપ્રથમ દિવ્ય કાશી ફાઉન્ડેશનના સહયોગથી વિનામૂલ્યે બીફ્રી સ્કૂલ ઓફ લર્નિંગ દ્વારા પ્રજાસત્તાક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. બીફ્રી સ્કૂલ ઓફ લર્નિંગના વિદ્યાર્થીઓ સંપૂર્ણ વેશભૂષા સાથે નૃત્ય નાટક તેમજ દેશભક્તિ ગીત પર બાળકો ઝૂમી ઉઠ્યા હતા તેમજ ઉપસ્થિત મહેમાનોના દિલ જીતી લીધા હતા. માળિયા હાટીનામાં સૌપ્રથમ દિવ્ય કાશી ફાઉન્ડેશન દ્વારા બીફ્રી સ્કૂલ ઓફ લર્નિંગમાં આર્થિક નબળી પરિસ્થિતિવાળા અને જ્ઞાતિ જાતિના ભેદભાવ રાખ્યા વિના ધોરણ 4-10ના વિદ્યાર્થીઓને ક્વોલિફાઈડ શિક્ષકો દ્વારા વિનામૂલ્યે શિક્ષણ આપી આર્થિક નબળા વર્ગના બાળકો શિક્ષણમાં વધુ આગળ આવે, બાળકો વધુ હોશિયાર બને તેવી નેમ લઈ નવા અભિગમ સાથે બાળકોને શિક્ષણ આપવાની શરૂઆત કરવામાં આવતા નાના બાળકોને ભણવાની રૂચિનો પણ ઉત્સાહ જાગ્યો હતો. આ પ્રજાસત્તાક પર્વની ઉજવણીના કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી દિવ્ય કાશી ફાઉન્ડેશન દ્વારા બીફ્રી સ્કૂલ ઓફ લર્નિંગમાં આર્થિક નબળી પરિસ્થિતિવાળા વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. ભાગ લેનાર વિદ્યાર્થીઓને બીફ્રી સ્કૂલ ઓફ લર્નિંગ દ્વારા દીકરા દીકરીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાન મયુરભાઈ કાનાબાર, વિશી કાનાબાર, માળિયા હાટીના રઘુવંશી સમાજના પ્રમુખ પ્રવીણભાઈ ખોડા, માળિયા હાટીના સરકારી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શીતલબેન ચગ, રઘુવંશી સમાજના આગેવાન રમેશભાઈ કાનાબાર, ભૂપિનભાઈ અભાણી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા વિરલ કાનાબાર તેમજ શિક્ષકો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી. વિરલભાઈ નાગરદાસ કાનાબાર, નસીદાસ પરમાનંદ પેઢીના અમે અમારું મૂળ વતન માળિયા હાટીના, અમે અહીંયા બીફ્રી સ્કૂલ ઓફ લર્નિંગ સ્પોન્સર્ડ બાય દિવ્ય કાશી ફાઉન્ડેશન માંથી એક વિનામૂલ્યે કોઈ પણ જ્ઞાતિને એડમિશન આપવામાં આવે છે. અહીંયા આપણે કોઈ પણ જ્ઞાતિના વિદ્યાર્થીઓ જે નબળી કક્ષાના હોય તે અહીંયા 4th ધોરણથી લઈ અને 10મા ધોરણ સુધી ટ્યુશનમાં આવી શકે છે. ખાસ કરીને તો છોકરાઓને 10મા ધોરણ પછી આગળ શું કરવું એનું પણ એક સરસ મજાનું કરિયર ગાઈડન્સ મળશે. અને મુંબઈ અને અમદાવાદથી ઘણી આઈટી અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની મલ્ટીનેશનલ કંપની બી આની સાથે જોડાઈ અને આપણા માળિયાના નબળા વિદ્યાર્થીઓને લાઈફમાં કેવી રીતે આગળ વધે એના લાભાર્થે આ એક પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.